બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત નેશનલ હાઇવે માર્ગ બનાસકાંઠાના સરહદની થરાદ પંથકમાંથી પસાર થાય છે અને આ રોડનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે થરાદ પંથકમાં તૈયાર થઈ રહેલા ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જે ગાડીઓ દ્વારા માટી લાવવામાં આવી રહી છે તે ગાડીઓના ચાલકો બેફામ બનીને માટી ભરેલા ડમ્ફરોને હંકારી રહ્યા છે જેમાં વાવ ખાતે આવેલ રામપુરા નજીક માટી ભરેલી હાઇવા ગાડીએ એક બાળકને અડફેટે લેતા બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હતું જેને લઈ ગામ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને તુરંત વાવના રામપુરા નજીકથી માટી ભરેલા તમામ ટરબાઓ પર ગામ લોકોએ રોક લગાવી હતી તેમજ ઓવરલોડ ભરીને ચાલતા ટરબાઓ સામે કાર્યવાહી કરવા ગામ લોકોએ માંગ કરી છે. લગાડ્યું એના માટે ગાડીઓ છોકરાને લગાડ્યું નાની ભેગી હતી એના માટે લગાડ્યું એટલા માટે ગાડીઓ રોકાઈ હતી. એના પહેલાં અમે 5 દિવસ પહેલાં આખી તલામમાં માણસો ભેગા થઈને રાહ બંધ કરાવડાવ્યું હતું પણ આ દાડે સુધી બંધ નથી કર્યું. સારું પાણી આવી ગયું ત્યાં સુધી બંધ નથી કર્યું અને જ્યાં જો અમે સ્થાનિક તંત્રને બધી રજૂઆત કરી પણ સ્થાનિક તંત્ર હજુ આ જોયું એનું કોઈ પગલું લીધું નથી કે નથી. તપાસમાં અમારી તપાસ અમારી અલગ છે કે અમારું તલાવ જે જે એના નિયમથી ઊંડું વધારે કરજો એના માટે તપાસ થાય અને એના માટે અમારી આપણે કેન્દ્ર સરકાર લેવલે ભારતમાલા હાઈવે રોડ 4 લાઇન કે સિગ્નલ જે નીકળતો એ રોડ અમારા રામપુરા ગામના તલાવમાંથી માટી કામ લઈ જે કરી રહ્યા છે એ આવ્યા ઓવરરોડ ભરી બેફામ ચાલે છે તો શાળાની અંદર બાળકો જતો કે સાંજ સવાર દૂધના ટાઈમે દૂધના ગ્રાહકો જતો એમને કોઈ પણ જાનહાનિ થાય એ સરપંચ શ્રી અને તલાટી શ્રીની રહી છે.